પોરબંદર શહેરમાં વરસાદી પાણીનો નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીની બેદરકારી દાખવતીઓની વેપારીઓને મુશ્કેલી પડી રહી છે. પોરબંદર શહેરમાં વરસાદી પાણીના ભરાવા અંગે દર વર્ષે અનેક ફરિયાદો ઉઠતી હતી, જેને લઈને સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી શરૂ કરાઈ છે, જેમાં સોનેરી મેડિકલથી માણેક ચોક સુધી આ કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ તેના ખોદકામ બાદ સેફટી અંગે કોઈ બેરિકેડ લગાવવામાં આવ્યા નથી, જેના કારણે આ વિસ્તારના વેપારીઓ અને રાહદારીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે. તો રખડતા ભટકતા પશુઓ પણ આ ખાડામાં પડી જવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. નગરપાલિકા દ્વારા સ્ટ્રોમ ડ્રેનેજનું જે કામ ચાલુ કર્યું છે, એમાં સુદામા ચોકથી લઈને સોનેરી મેડિકલ સુધી કરવાનું છે. અત્યારે જે ખોડકામ કરીને ચાલુ કર્યું છે કામ, પણ ત્યાં રાહદારીને તકલીફ પડે છે, કારણ કે એની કોઈ આદત નથી. ત્યાં બોર્ડ મારવું જોઈએ કે અહીં કામ ચાલુ છે. દરેક જગ્યાએ કોઈ પણ કામ થતું હોય તો વર્ક ઇન પ્રોગ્રેસ લખીને એક બોર્ડ મારતા હોય છે, પણ આ લોકોએ કંઈ પણ અહીંયા વ્યવસ્થા નથી કરી. અત્યારે રાહદારીઓને તકલીફ છે, બિચારા વેપારી લોકો છે એ પાટિયા રાખીને દુકાનમાં જાય છે. એ સિવાય રાહદારીઓ, આખલા ગાયો, જાનવરો બધા હેરાન થાય છે અને પબ્લિક પણ હેરાન થાય છે. તો આ લોકોએ કરવું હોય ને તો એની સેફટીની પૂરેપૂરી એની જવાબદારી છે, અને સેફટી રાખીને પછી કરવું જોઈએ. અને ન્યાય એના માટે વોલેન્ટિયર હતા, કોઈ પણ ચોકીદાર કે કોઈ રાખવા જોઈએ. આ નથી કરતા એટલે આ લેભાગુ જેવું આ કામ થાય છે. અને નગરપાલિકા આમાં ચિંતામાં નથી કે પ્રજાનું શું થાય, પોતાને કેમાં પૈસા ને કેમાં ભ્રષ્ટાચાર થાય એવા કામમાં જ એને રસ છે. કોઈ પ્રજાના હિતની વાત નથી, પ્રજા માટે કરીને હિતની વાત કરે છે કે સ્ટ્રોમ ડ્રેનેજ બને તો પ્રજાના હિતમાં થાય, પણ સ્ટ્રોમ ડ્રેનેજની આડમાં જે પબ્લિકના હાલાકી છે એનું શું? તો આ તાત્કાલિક ધોરણે નગરપાલિકાએ પ્રમુખ અને ચીફ ઓફિસરમાં ધ્યાન આપીને આનું આયોજન કરવું જોઈએ, અને કોઈ પણ નુકસાની કે કોઈ પણની જાનહાની ન થાય, કે કોઈને હાથ પગ ન ભાંગે, અને વેપારી લોકોને ન્યાય દુકાનોએ કોઈ આવતા હોય એ લોકોને તકલીફ ન થાય, વેપારીઓને તકલીફ ન થાય એવી મારી માંગણી છે. પોરબંદરમાં બંગડી બજારથી માણેક ચોક અને ડ્રીમલેન્ડ ટોકીઝનો વિસ્તાર શહેરના હાર્ડ સમા મુખ્ય વિસ્તાર ગણી શકાય છે. આ વિસ્તારમાં પણ જો તંત્ર બેદરકારી દાખવતું હોય તો અન્ય વિસ્તારની હાલત કેવી હશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.